नमस्कार विद्यार्थी मित्रों, यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत है। धोरण 9 सामाजिक विज्ञान चैप्टर नंबर 9। आगळना वीडियो में आपणे राज्य नीतिना मार्गदर्शक सिद्धांतों एटले शुं अने तेना उद्देशों विषे परिचय मेळव्यो। आ वीडियोनी अंदर आगळ वधीए तो राज्य नीतिना मार्गदर्शक सिद्धांतों में केटलीक नीति घड़वामां आवी एना विषे परिचय मेळववानो, जेमां आवशे आर्थिक नीति, सामाजिक नीति, राजकीय नीति, शैक्षणिक नीति अने आरोग्य विषयक नीति। पहली माहिती रजू करिए तो आर्थिक नीति मार्गदर्शक सिद्धांतों पैकी आर्थिक नीति में कई कई बाबतोनो समावेश थयो छे। जवाब में छे, आर्थिक नीतिना घड़तर में घणा महत्वना सिद्धांतों समावेश करवामां आव्यो छे। एमां पहेलो आवशे समाज में भौतिक संसाधननी मालिकी अने अंकुशनुं वितरण समाजना लोकोनुं महत्तम कल्याण अने श्रेय थाय ते रीते करवुं जोईए। समाजमां केटलीक मानव सर्जित संसाधन छे जेने आपणे भौतिक संसाधन कहीए, तो आ भौतिक संसाधननी मालिकी अने अंकुशनी वहेंचणी समाजना लोको वच्चे थवी जोईए, जेना द्वारा समाजना लोकोनुं महत्तम वधारेमां वधारे कल्याण थवुं जोईए अने आ संसाधनोनो फाळो समाज माटे जो होवो जोईए, एटले एनो श्रेय समाज माटे थाय ए प्रमाणे तेनो उपयोग थवो जोईए। तो समाजमां भौतिक संसाधननी मालिकी अने अंकुशनुं वितरण समाजना लोकोनुं महत्तम कल्याण अने श्रेय थाय ते रीते करवुं जोईए। बीजुं आवशे देशना उत्पादनना साधनों अने संपत्तिनुं केन्द्रीकरण न थाय एम राज्य द्वारा व्यवस्था करवी जोईए। उत्पादनना चार साधनों जमीन, श्रम, मूड़ी अने नियोजक अने जे देशमां संपत्ति छे ए कोई एक ज व्यक्ति पासे केन्द्रित थवी न जोईए। एटले के उत्पादनना साधनों અને સંપત્તિનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ, ઘણા બધા લોકો વચ્ચે એની વહેંચણી થવી જોઈએ, તો જ સમાજના લોકોને લાભ મળશે, તો જ સમાજનું કલ્યાણ થશે। તો રાજ્ય એ પ્રમાણેની વ્યવસ્થા કરવી કે ઉત્પાદનના સાધન અને સંપત્તિનું કેન્દ્રીકરણ ન થવું જોઈએ। ત્યાર પછી આગળ વધીએ તો સમાન કામ માટે સમાન વેતન દરેકને મળે તે વ્યવસ્થા કરવી। समान काम माटे समान वेतन ए एक मानव हक पण हतो, एक ज सरखू काम करनारा लोकोने एक ज सरखू वेतन मळवुं जोईए। छतां पण देशमां एवुं बने छे के एक सरखू काम करनारा लोकोना वेतन पगार मजूरीमां तफावत जोवा मळे छे। तो राज्ये एवी व्यवस्था करवी के समान काम माटे समान वेतन दरेकने मळी रहेवुं जोईए। औद्योगिक एकमोना संचालनमां कामदारोनी सहभागीदारी माटे प्रयत्न करो। उद्योगोनुं ज्यारे संचालन करवामां आवे छे तो ए संचालनमां जे कामदारो छे ए कामदारोने पण हिस्सो आपवो जोईए, कामदारोने पण भागीदार बनावा जोईए। तो औद्योगिक एकमोना संचालनमां कामदारोनी सहभागीदारी मळे ए माटेना प्रयत्न करवा जोईए। ત્યારબાદ આગળ વધીએ તો સ્ત્રીઓને પ્રસૂતિ સમયે રજાઓ અને રાહત આપવી જોઈએ। સ્ત્રી કામદારો હોય ઉદ્યોગની અંદર અને સ્ત્રી કામદારોને પ્રસૂતિના સમયગાળા દરમિયાન અમુક નક્કી કરેલી રજાઓ આપવી, અમુક નક્કી કરેલી રાહત આપવી, અમુક બાબતોનું એમને કેટલીક બાબતોનું એમને ધ્યાન રાખવું અથવા તો રાહત આપવી। કામના સ્થળે બધાનું આરોગ્ય જળવાય, જે ઉદ્યોગની અંદર કામ કરવાનું જે સ્થળ છે કામ કરનારા કામદારોનું આરોગ્ય જળવાય, બાળકોનું શોષણ ન થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। તો કામદારો જે છે એમનું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રમાણે એની પાસે કામ લેવું જોઈએ, વધારે પડતું કામ, બિનજરૂરી કામ, સમય કરતાં વધારે અને પગાર ઓછો આપી વધારે કામ લેવું જોઈએ નહીં। તો સ્ત્રીઓને પ્રસૂતિ સમયે રજાઓ અને રાહત આપવી, કામના સ્થળે બધાનું આરોગ્ય જળવાવું જોઈએ, બાળકોનું શોષણ ન થાય એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ। કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ કરવા પ્રયત્ન કરો। ખેતીનો આધુનિક ઢબે અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ કરો,
ગાય ભેંસ દૂધાળા પશુઓને વગેરેને જે પાળવામાં આવે છે એ પશુપાલનનો જે આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય એ માટેના પ્રયત્ન કરવા, રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ, રાજ્યમાં દરેક નાગરિક સમાન છે, દરેક નાગરિક એક છે, તેથી સૌને દરેકને ન્યાયની એક સરખી તક મળવી જોઈએ, સમાન તક મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. તો ફરી એક વખત જોઈએ માર્ગદર્શક સિદ્ધાંતો પૈકી આર્થિક નીતિઓમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય. જવાબ, આર્થિક નીતિના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ સમાજના લોકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય થાય તે રીતે કરવું જોઈએ. દેશના ઉત્પાદનના સાધનો અને સંપત્તિનું કેન્દ્રીકરણ ન થાય એમ રાજ્ય વ્યવસ્થા કરવી. સમાન કામ માટે સમાન વેતન દરેકને મળે તેવી વ્યવસ્થા કરવી. ઔદ્યોગિક એકમોના સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે પ્રયત્ન કરવો. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે રજાઓ અને રાહત આપવી. કામના સ્થળે બધાનું આરોગ્ય જળવાય, બાળકોનું શોષણ ન થાય તેવી વ્યવસ્થા કરવી. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ કરવા પ્રયત્ન કરવો અને રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે તેવી પણ વ્યવસ્થા કરવી. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ જોયા પછી આગળ વાત કરીએ તો પ્રતિબંધિત અટકાયત એટલે શું, તે અંગે શું જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિબંધિત અટકાયત અથવા એને કહેવાય નિવારક અટકાયત. તો જવાબમાં આવશે, કોઈ પણ વ્યક્તિ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનો કરતા અટકે એ માટે વ્યક્તિની અટકાયત કરવામાં આવે તેને પ્રતિબંધક અટકાયત કહે છે. કોઈ પણ વ્યક્તિ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં ગુનો કરે એ પહેલાં એને અટકાવવામાં આવે, મતલબ કે એ ગુનો કરે જ નહીં, ગુનો કરે જ નહીં એ માટે અટકાવવું, એટલે એને કહેવાય પ્રતિબંધક અટકાયત. તો મોટે ભાગે એવું બનતું હોય, કેટલાક વ્યક્તિઓ ગુનો કરે પછી એને સજા થતી હોય, તો એ વ્યક્તિ ગુનો કરે જ નહીં એ માટે તેને અગાઉથી સમજાવવામાં આવે, એટલે કે તેને અટકાવવામાં આવે, તો એને કહેવાય પ્રતિબંધક અટકાયત. કોઈ પણ વ્યક્તિ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનો કરતા અટકે એ માટે વ્યક્તિની અટકાયત કરવામાં આવે તો એને કહેવાય પ્રતિબંધક અટકાયત. કોઈ પણ વ્યક્તિને કારણ આપ્યા સિવાય અટકાયત કરી શકાય નહીં. કોઈ પણ વ્યક્તિની અટકાયત કરીએ એ પહેલાં અટકાયત કરવાનું એને કારણ બતાવવું પડે, એને કારણ જણાવ્યા વગર કોઈ પણ વ્યક્તિની અટકાયત કરી શકાતી નથી. તેમજ વ્યક્તિને પોતાના બચાવ માટે વકીલની સલાહ લેવા કે બચાવ માટે અદાલતમાં જતા રોકી શકાતો નથી. કોઈ પણ વ્યક્તિને અટકાયત કરતી વખતે, એટલે કે એ વ્યક્તિને પોતાનો બચાવ માટે વકીલની સલાહ લેવાની છૂટ છે, બચાવ માટે અદાલતમાં જવાની છૂટ છે, વકીલની સલાહ લેતો કે અદાલતમાં જતા આપણે એને રોકી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના બચાવ માટે વકીલની સલાહ લઈ શકે અને અદાલતમાં જઈ શકે. જો વ્યક્તિની પ્રતિબંધિત ધારા હેઠળ ધરપકડ કરાઈ હોય, જો કોઈ પણ વ્યક્તિને પ્રતિબંધક અટકાયત હેઠળ પકડવામાં આવ્યો હોય, એની ધરપકડ થઈ હોય, તો તેને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડતો નથી. તો એને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ એટલે ન્યાયાધીશ પાસે એને રજૂ કરવાની જરૂર રહેતી નથી. આ વ્યક્તિને કાયદા હેઠળ અટકાયતથી 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાતો નથી. જે વ્યક્તિની પ્રતિબંધક અટકાયત કરવામાં આવી છે એને મેજિસ્ટ્રેટ પાસે લઈ જઈ શકાતો નથી. અટકાયત કરેલ વ્યક્તિને 3 મહિના કરતાં વધારે સમય માટે અટકાયતમાં રાખી શકાતો નથી. એનો મતલબ એવો થાય કે એ વ્યક્તિને 3 મહિના સુધી અટકાયતમાં રાખી શકાય છે, એનાથી વધારે રાખી શકાતો નથી. વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાય મુજબ અટકાયત રદ કરી શકે છે.
वडी અદાલતના ન્યાયાધીશો અને જે સલાહકાર બોર્ડ છે એ લોકો અભિપ્રાય આપે તો એના અભિપ્રાય મુજબ આ વ્યક્તિની અટકાયત કરેલી હોય એ વ્યક્તિની અટકાયત રદ કરી શકાય છે। અટકાયત કેટલો સમય ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે અને કોઈ પણ વ્યક્તિને પ્રતિબંધક અટકાયત કરી હોય તો એ અટકાયત કેટલો સમય ચાલુ રાખવી એવો નિર્ણય કોણ લઈ શકે છે એવો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે। તો આ છે પ્રતિબંધક અટકાયત અને તેની જોગવાઈ। ફરી એક વખત જોઈએ પ્રતિબંધક અટકાયત એટલે શું, તે અંગે શું જોગવાઈ કરવામાં આવી છે। જવાબમાં આવશે કોઈ પણ વ્યક્તિ રાજ્ય સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનો કરતા અટકે એ માટે તે વ્યક્તિની અટકાયત કરવામાં આવે તો તેને પ્રતિબંધક અટકાયત કહે છે। કોઈ પણ વ્યક્તિને કારણ આપ્યા સિવાય અટકાયત કરી શકાય નહીં, તેમજ વ્યક્તિને પોતાના બચાવ માટે વકીલની સલાહ લેવા કે બચાવ માટે અદાલતમાં જતા રોકી શકાતો નથી। જો વ્યક્તિની પ્રતિબંધિત ધારા હેઠળ ધરપકડ કરાઈ હોય તો તેને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડતો નથી। આ વ્યક્તિને કાયદા હેઠળ અટકાયતથી 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાતો નથી। વડી અદાલતના ન્યાયાધીશો કે સલાહકાર બોર્ડના અભિપ્રાય મુજબ અટકાયત રદ કરી શકે। અટકાયત કેટલો સમય ચાલુ રાખવી એ નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે।